થતો હોય તો એક અવયવ x પ્લસ એક હોય તો ચોથાની રકમ છે બે વાય ઘન વત્તા વાય વર્ગ માઇનસ બે વાય ઓછા એક તેમાં પહેલો પોઈન્ટ આવશે કે બધા સગુણકનો સરવાળો ઝીરો થાય છે જોઈ જોઈએ આમાં માત્ર એક્સ ની જગ્યાએ વાય આપેલો છે સગુણક જોઈએ વાય ઘનનો સહગુણક છે એટલે સાથે ગુણાયેલું હોય તે તો બે આપેલો છે તો બે લખીએ વાય વર્ગનો સહગુણક વત્તા એક નિશાની સાથે રાખવાની y નો સગુણક બે એટલે કે ઓછા બે નિશાની સાથે રાખવાની ઓછા બે લખશું અને બે જાય તો ઝીરો વધતા એક અને ઓછા થઈ જશે વધે શું ઝીરો એટલે ઝીરો આવી જાય છે તેથી એક આપણે કહી શકીએ કે એક અવયવ વાય માઇનસ એક હોય તો મિત્રો હવે આ બહુપદી અને આ બહુપદીનો આપણે ભાગાકાર કરીશું મોટી બહુપદી અંદર આવશે બે વાય ઘન વધતા વાય વર્ગ ઓછા બે વાય અને ઓછા એક આપણે ભાગવાનું છે અને જે ભાગફળ મળશે એ આપણો બીજો અવયવ થશે તો આપણે ભાગાકાર કરીએ તો સૌથી પહેલા આનું પહેલું પદ અને આનું પહેલું પદ જોવાનું તો ટુ વાયુ ઘન લાવવા છે તો વાયને કેટલા વખત ગુણવા પડે એમનો ખબર પડે તો બંનેનો ભાગાકાર કરી જવાનો બે વાય ઘન બે વાય ઘન છે છે અને આમાં એક વખત કેન્સલ થઈ જશે વધે બે વખત વાય વર્ગ એટલે અહીંયા લખી નાખો બે વાય વર્ગ હવે આ બે વાય વર્ગનો આ બંને સાથે ગુણાકાર કરીને અહીંયા મૂકી દો તો પહેલા પહેલા પદ સાથે ગુણાકાર અહીંયા વધતા અહીંયા વધતા તો વધતા જ રહેશે બે અહીંયા એક બે એકા બે અને વાય ગુણ્યા વાય વર્ગ એટલે કે વાયઘન ઘાતનો સરવાળો થશે ગુણાકારમાં અહીંયા એક ઘાત ને અહીંયા બે કાત એટલે બે ને એક ત્રણ ઘાત હવે બીજા પદ સાથે ગુણાકાર કરીએ અહીંયા ઓછા અહીંયા વધતા ઓછે વત્તે ઓછા એકનો આની સાથે ગુણાકાર કરીએ તો એમને રહેશે બે વાય વર્ગ હવે નિશાની બદલાવ વત્તા છે તો ઓછા ઓછા છે તો વત્તા આ બે વાય ઘન વધતા ને ઓછા બે વાય બંને કેન્સલ થઈ જાય

બે છે એક વખત વાય નીકળી જશે કેટલા એક વખત હવે આનો બંને સાથે ગુણાકાર કરીને અહીંયા મૂકી દઈએ પેલા આની સાથે ગુણાકાર ત્રણ વાય ગુણ્યા એટલે કઈ ન હોય તો એક એટલે કે ત્રણ એકા ત્રણ અને વાય ગુણ્યા એટલે અહીંયા એક ઘાત ને અહીંયા એક એટલે એક ને એક

ત્રણ મોટા છે એટલે નિશાની કઈ છે વત્તા ઓછા નહીં જોવાની જે નિશાની બદલાઈ હોય તે જોવાની ત્રણ ની વત્તા છે એટલે અહીંયા વત્તા આવશે વત્તા લખે કે ના લખે કઈ ફેર પડે નહીં ઓછા એક નીચે ઉતારીએ તો અહીંયા ઓછા એક હવે અહીંયા વાય અને અહીંયા વાય તો વાય ને કેટલા વડે ગુણવા પડે તો વાય આવે તો વાય એક વાય એટલે અહીંયા એક વડે ગુણશું એમ ના ખબર પડતો તો વાય ના છેદ માં વાય એટલે વાય કેન્સલ થઈ જાય એટલે વધે એક એટલે અહિયાં એક વડે ગુણો એકનો આ બંને સાથે ગુણાકાર કરીને અહીંયા પેલા પહેલા પદ સાથે ગુણા ઓછા છે તો વધતા વાય માંથી વાય જાય તો કેન્સર ઓછા એક વત્તા એક કેન્સર વધે છે ઝીરો તો આ મેઈન બહુપદીના આપણને બે અવયવ મળ્યા એક તો વાય ઓછા એક અને જે ભાગફળ મળ્યું તે તો એને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખી નાખીએ મેઈન બહુપદી લખી નાખીએ બરાબર વાય ઓછા એક અને જે ભાગફળ મળ્યું તે બે વાય વર્ગ ત્રણ વાય એક y ઓછા 1 છેલ્લે સુધી એમ નામ રાખવાનું બરાબર નીચે બરાબર y ઓછા 1 અને આ જે ભાગફળ મળ્યું છે તેના આપણે બે અવયવ પાડશું તના અવયવ કઈ રીતે પડે છેલ્લું પદ અને પહેલું પદ પહેલા ગુણાકાર કરવાનો 1 અને અહીંયા 2 એટલે 2 1 આ 2 2 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી 3 આવે તો 2 1 આ 2 2 1 2 અને એનો સરવાળો કરી 2 ને 1 3 તો 3 આવી જાય છે તો નિશાની મૂકો વચરાને આપવાની ને નિશાની આપવાની અહીંયા પણ અહીંયા લખશું બે વાય વધતા એક વાય એક વાય એટલે કે વાય તો એ લખી નાખીએ બે વાય વર્ગ એમ નામ ત્રણ વાય ની જગ્યાએ શું લખવાનું વત્તા બે વાય અને અહીંયા એક વાય એટલે કે ખાલી વાય લખીયે તો પણ ચાલે અને વત્તા એક પાછળના એમનામ y ઓછા એક એમના આ બેમાંથી સામાન્ય અને આ બેમાંથી સામાન્ય આ બેમાંથી શું સરખું છે સામાન્ય તો બે સરખા છે બે અને y ઈ બે કોમન નીકળશે આમાંથી બે નીકળી ગયા એક વખત y નીકળી ગયા વધે એક વખત બે વખત y હતા અને એક વખત નીકળી ગયા એટલે ખાલી y વધશે પછી આ વત્તા નિશાની બે વાયમાંથી બે વાય જ નીકળી ગયા એટલે વધે એક પછી પછે વત્તા આ બેમાંથી કંઈ સરખું છે નહીં સામાન્ય નીકળશે નહીં એટલે કઈ ન નીકળે તો એક તો નીકળે જ વત્તા એક કોમન કાઢ્યા હોય તો પાછળનું પદ એમ નામ મૂકી દેવાનું વાય ઓછા એક એમ નામ જે સરખો કાઉન્સ છે એ એક વખત લખી નાખીએ અને જે બાર બચે એ લખી નાખીએ ટુ વાય વત્તા એક તા થઈ ગયા એના અવયવ આ જે મેઈન બહુપદી છે એના અવયવ ત્રણ પડશે કયા કયા વાય ઓછા એક વાય અને ટુ વાય વધતા એક આ થયો ક્વેશ્ચન નંબર પાંચ નો ચોથો દાખલો ફરી મળીશું સ્વાધ્ય બે પોઈન્ટ ચાર ના સ્વાધ્ય બે પોઈન્ટ પાંચ ના પેલા દાખલા સાથે કે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે થેન્ક યુ